जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आप सबनो हार्दिक स्वागत छे। આજનો આપણો ટોપિક છે આવેદન પત્રની કલમો। અગાઉ આપણે આવેદન પત્રની કલમો શીખી ગયા છે, અહીં આપણે 5 અને 6 કલમો શીખીશું। કલમ નંબર 5 કઈ છે? મૂડીની કલમ। તો મૂડીની કલમની અંદર કેવા પ્રકારની માહિતી હોય છે તે આપણે ધ્યાનમાં લઈશું। ધ્યાન આપો, મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે। શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની સોરી શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીથી રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે। હવે મર્યાદિત કંપની છે, એ કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે, એટલે આ કલમ ફરજિયાત છે। અને શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ દર્શાવવી પડે છે, એ રકમ એટલે કે કેટલી રકમ લેશું શેર તરીકે અને એના કેટલા શેર પડશે, એટલે કે એક શેરની કિંમત કેટલી થશે, કુલ કેટલા શેર થશે, તે તમામ વિગતો આની અંદર દર્શાવવામાં આવે છે। સમજ પડી? નહીં પડે તો ફરીથી ધ્યાન આપજો। મર્યાદિત કંપની છે, એ કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત હોય છે અને શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે, એટલે કે કુલ રકમ દર્શાવવામાં આવે, એના કેટલા શેર પડશે અને કુલ કેટલી રકમ થશે તે પણ બતાવવી પડે છે, બરાબર। હવે શેર, દાખલા તરીકે શેરની રકમ 50 લાખ છે, બરાબર। તો હવે એ રકમના શેર કેટલા થશે, બરાબર, તે પણ દર્શાવવું પડે છે, બરાબર। તો એ પ્રમાણે રકમ આ કલમની અંદર બતાવવામાં આવે છે। ત્યારબાદ બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંયધરી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે છે। હવે શેર મૂડીવાળી કંપની છે, આવી કંપનીમાં જ્યારે કંપની બંધ થઈ જાય, ફરજામાં જાય કે દેવામાં જાય ત્યારે સભ્યોએ જવાબદારી બતાવેલી હોય છે કે કંપનીનું દેવું હોય તો પોતે ભરપાઈ કરવા માટે જવાબદાર છે, અને જો કંપનીમાં દેવું ન હોય અને જો સ્વૈચ્છિક રીતે બંધ થઈ જાય તો નફો વધે તો પોતે લઈ લેશે, એ રીતે એ લોકો બાંયધરી આપેલી હોય છે, બરાબર। તો એ પણ કંપની અંદર આ મૂડીની કલમમાં દર્શાવવું પડે છે। ત્યારબાદ કંપની બાંયધરીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપનીને બે મૂડીની કલમ હોય છે। હવે કંપની બાંયધરી વાળી હોય અને શેર મૂડીથી મર્યાદિત હોય એવી કંપનીમાં બે પ્રકારો છે। પહેલો પ્રકાર છે બાંયધરીને લગતી, બરાબર। બાંયધરીને લગતી અને બીજો પ્રકાર છે શેર મૂડીને લગતી। આમાં બાંયધરી એટલે એવું છે કે દાખલા તરીકે અમુક કંપની અમર્યાદિત જવાબદારી વાળી છે, અમુક કંપની મર્યાદિત જવાબદારી વાળી છે, તો આની અંદર તે પ્રમાણેની બાંયધરી આપવામાં આવેલી હોય છે કે દાખલા તરીકે કંપનીનું જે કંઈક અમુક દારસાની કિંમત જેટલી શેરની રકમ ભરપાઈ કરવા માટે બંધાયેલા હોય છે, અને શેર મૂડીને લગતી હોય તો દાખલા તરીકે શેર ખરીદેલા છે અને એ લોકો કંપનીના માલિક બન્યા છે તો એમણે કેટલી રકમ ચૂકવવી છે, દેવું થાય તો પણ ચૂકવવા માટે સંમત થયેલા હોય, તો એ પ્રમાણેની બાંયધરી આપે છે। એટલે એના બે પ્રકારો દર્શાવેલા છે, બાંયધરીને લગતી અને શેર મૂડીને લગતી। ત્યારબાદ અગાઉ એક જો એકલ વ્યક્તિની કંપની હોય તો ભરણો ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે છે। જો આપણી પાસે બે પ્રકારની કંપની છે, ખાનગી કંપની અને જાહેર કંપની છે, તેને અહીં સુધીના મુદ્દાઓ લાગુ પડે છે, પરંતુ જો એકલ વ્યક્તિની કંપની હોય તો ભરણો ભરનારના મૃત્યુ થઈ જાય ત્યાર પછી એની જગ્યાએ કયો નવો સભ્ય દાખલ થશે એનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, ખ્યાલ આવી ગયો? તો મૂડીની કલમની અંદર આટલી વિગતો લખવામાં આવે છે। ત્યાર પછીની આપણી કલમ નંબર 6 સ્થાપનાની કલમ। સ્થાપનાની કલમમાં સ્થાપકોની વિગતો દર્શાવવામાં આવેલી હોય છે, જે આપણે અગાઉ જોઈ ગયા
તો આપણે સ્થાપના કરી શકીએ વગેરે વિગતો આપેલી છે. આ કલમનું નામ છે કે સ્થાપનાની કલમને બીજી કઈ નામથી ઓળખવામાં આવે છે? તો જોડાણની કલમ, વર્ણાની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે, એમસીક્યુ તરીકે પણ પૂછાઈ શકે છે, એટલે આ ખાસ ધ્યાન આપજો. હવે જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 સભ્ય સંખ્યા અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે સ્થાપના કરે ત્યારે સહી કરવી પડે છે, તો જ કંપની બનાવવા માટે પરવાનગી આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્ય જોઈએ છે અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ હોય તો કંપનીની સ્થાપના થઈ શકે છે. જ્યારે એક જ વ્યક્તિની કંપની દ્વારા જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે તો તેને એકલ વ્યક્તિની કંપની કહેવાય. ખ્યાલ આવ્યો? જ્યારે એક જ વ્યક્તિ જો સ્થાપના કરે તો તેને એકલ વ્યક્તિની કંપની કહેવામાં આવે. એટલે અહીં જાહેર કંપની, ખાનગી કંપની અને એકલ વ્યક્તિ ત્રણેય કંપની માટે વાત કરવામાં આવી છે. અગાઉ કંપનીના સભ્યો કંપની સ્થાપવા માંગે છે અને તેમના નામ સાથે દસ્તાવેજ શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત કરી સહી કરવી અને કરનારના સભ્યોના નામ એટલે કે સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે. હવે કંપનીના સભ્યો છે તો આ સભ્યો કંપની સ્થાપવા માંગે છે અને તેમના નામ લખવામાં આવેલ છે અને તેમણે શેર ખરીદવાની કબૂલાત પણ આપી છે એવી જાહેરાત કરવી પડે છે અને તેટલા સભ્યોને આવેદન પત્રમાં સહી પણ લેવી પડે છે સ્થાપનાની કલમમાં અને એમનું નામ દર્શાવવામાં આવે છે દરેકનું, એનું સરનામું લખવામાં આવે છે એ ક્યાં રહે છે, ત્યારબાદ એમનો વ્યવસાય એટલે કે પોતાનો ધંધો કયો કરે છે એ પણ લખવામાં આવે છે અને ત્યાર પછી પોતાની સહી કરવામાં આવે છે. અગાઉ આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી છે તેમ દર્શાવવામાં આવે છે. હવે જે આવેદન પત્રની કલમની અંદર જે સહી કરેલી છે તેમાં સાક્ષી પણ રાખવામાં આવે છે, તો એ સાક્ષીની હાજરીમાં સહી કરેલી છે તેમ આ સ્થાપનાની કલમમાં દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ મિત્રો સ્થાપનાની કલમ આ લાસ્ટ મુદ્દો હતો અને અહીં આપણે 6 કલમો વિશેની મિત્રો માહિતી શીખી ગયા છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આવેદન પત્રની કલમોમાં ફેરફાર. તો સૌપ્રથમ તમને આવેદન પત્રની કલમો વિશે માહિતી હશે અને એ તમને જો આવડશે તો પછી એ કલમોમાં ફેરફાર વિશેની તમને માહિતી સરળતાથી અને સ્પષ્ટ રીતે સમજાઈ જશે. તો મિત્રો આ કલમો તમારે વાંચન કરતા રહેવાનું અને આની અંદર મુખ્ય જે માહિતી છે, મુખ્ય મુદ્દાઓ છે એ પણ યાદ રાખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.